નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું લક્ષ્મણજના. કે મહત્વના સમાચારો પર તો લોકસભા ચૂંટણી પહેલા પૂર્વા ચારની મુલાકાતે નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંપૂર્ણપણે ચૂંટણી મૂળમાં દેખાયા હતા. યુપીના ખેડૂત મિર્ઝાપુર જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં જાહેર સભામાં સંબોધન કર્યું હતું. મોદીએ સંબોધન કરતા કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાય ખેડૂતોના નામે મગરમચ્છના આંસુ વહાવે છે, પરંતુ તેના હિત માટે કંઈ કર્યું નથી. વડાપ્રધાને કહ્યું હતું કે 40 વર્ષથી બાણસાગર સિંચાઈ પ્રોજેક્ટ અટવાયેલો પડ્યો હતો, પરંતુ પાછલી સરકારે તેનો પૂરો કરવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી. ભોજપુરીમાં પોતાના ભાષણની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું કે આખો ક્ષેત્ર દિવ્ય અને અલૌકિક છે. વિંધ્ય પર્વત અને ભગીરથની વચ્ચે આ ક્ષેત્ર સદીઓથી અપાર સંભાવનાઓથી ભરેલું છે. અગાઉ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અહીં આવ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે પૂર્વાંચલના લોકો માટે ખેતી અગત્યનો હિસ્સો છે. બાણસાગર પ્રોજેક્ટથી આ વિસ્તારના 1.5 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ થઈ શકશે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે બાણસાગર પ્રોજેક્ટને પૂરો કરવા માટે તમામ ઉર્જા લગાવી દીધી છે. યોગી આદિત્યનાથની સરકાર બન્યા બાદ છેલ્લા 1.25 વર્ષમાં જે ગતિથી આ પ્રોજેક્ટને આગળ વધાવ્યો છે, તેના ફળ સ્વરૂપ આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે. પીએમ મોદીએ કહ્યું કે અમે ટેકાના ભાવ 1.5 ગણા કરવાનું વચન આપ્યું હતું, તે પૂરું કર્યું છે. તેમણે કહ્યું કે ટેકાના ભાવ વધતા ખેડૂતોને ખૂબ લાભ થશે. અમારી સરકાર ખેડૂતની મુશ્કેલીઓને દૂર કરવા માટે કામ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં આજે ભારતીય બુદ્ધિજીવી સંઘ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વિષયો પર ચિંતન કરી પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ સંમેલનમાં દેશમાં અલગ અલગ જગ્યાએથી બુદ્ધિજીવીઓ હાજર રહ્યા હતા અને દેશને વિશ્વગુરુ બનાવવા પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. અમદાવાદમાં આજે ભારતીય બુદ્ધિજીવી સંઘ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વિષયો પર ચિંતન કરી પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ સંમેલનમાં દેશમાં અલગ અલગ જગ્યાએથી બુદ્ધિજીવીઓ હાજર રહ્યા હતા અને દેશને વિશ્વગુરુ બનાવવા પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. આ બેઠકમાં આખા દેશમાંથી વિદ્વાન, સંત, મહંત, અર્થશાસ્ત્રી, ડોક્ટર, વૈજ્ઞાનિક, ખેલાડી, સાંસદ મહોદય, અભિનેતા, સેનાના ઓફિસર, ઉદ્યોગપતિઓ, સમાજસેવી, મંત્રીગણ વગેરે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. તો સંસ્થાના રાષ્ટ્રીય સંયોજક માંગુદેવ સિંહ રાઠોડે આ સંઘની સ્થાપના અને આ સંઘ કેવી રીતે કામ કરશે અને દેશના કયા કયા વિષયોને લઈને દરેક બુદ્ધિજીવીઓ કામ કરશે તે અંગે વાત કરી હતી. એ સંસ્થા ભારતીય બુદ્ધિજીવી સંઘ હમને 3 થી 4 મહિને પહેલે 18 અપ્રેલ 2018 કો અક્ષય તૃતીયા કે દિન અપને અમદાવાદ સે ઇસકી શરૂઆત 25 લોકોને મિલકે કી હૈ. એ પૂરે ભારત મેં હર સ્ટેટ સે જો જીનિયસ લોગ હૈ, એસે જીનિયસ લોગો કો હમ ઇસ સ્ટેજ પે આને કે લિયે અપીલ કર રહે હૈં. હમારા યે માનના હૈ કે અગર વો જીનિયસ લોગ 0.1% મેં પૂરે ભારત મેં વો જીનિયસ લોગ અગર એક પ્લેટફોર્મ પે આ જાય અપને વ્યક્તિગત મતભેદ, શત્રુવાદ કા તરહ તરહ કે જો ભી મતભેદ હૈ ઉનકો ત્યાગ કે તો યે ભારત અપને 100 ગુણા ટાઈમ સે પ્રગતિ કરેગા. યે હમારા માનના હૈ બિકોઝ જો જીનિયસ લોગ હોતે હૈ ઉનકો આમ લોગ ફોલો કરતે હૈ. એક જીનિયસ આદમી કો એટલીસ્ટ 10,000 લોગ ફોલો કરતે હૈ. અગર એક જીનિયસ આદમી ઉસકા હી દિમાગ સહી હોગા, વોહી રાષ્ટ્ર નિર્માણ મેં અગર સોચતા હોગા, રાત દિન ઉસકા ચિંતન વોહી ચલતા હોગા. અગર એસે લોગ એક જગે પે જુટ જાય ઓર હર 6 મહિને મેં એસા વર્કશોપ કરકે, જૈસા આજ હમને વર્કશોપ લગાયા, યે ફર્સ્ટ ટાઈમ હમારા પહેલા અધિવેશન હૈ જીનિયસ લોગો કા, જિસમે હર સિટી સે લોગ, અલગ અલગ ક્ષેત્ર સે સંબંધ રખને વાલે ખિલાડી ભી થે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સે ભી થે, સંત લોગ ભી થે, ઉદ્યોગપતિ ભી થે, પોલિટિશિયન ભી થે, વૈજ્ઞાનિક ભી થે, અલગ અલગ ક્ષેત્ર સે સંબંધ રખને વાલે સબ લોગ યહાં પે હાજર થે આજ. તો અગર એસે લોગ યહાં પે ઇસ મંચ સે અપના કામ કરના ચાલુ કરે તો મેં યે માનતા હું કે ભારત કે રાષ્ટ્ર સત્તા જો બનને કા, વિશ્વગુરુ જો બનને કા એક જો હમ કાફી ટાઈમ સે બોલ રહે હૈ ઉસમે શાયદ કોઈ નહીં રોક પાયેગા. ઓકે સર, વિશ્વગુરુ બનને કા બોલ રહે જી જી જી. હમારા સમસ્યા પે નહીં હૈ, હમારા સંસ્થા કા ઉદ્દેશ્ય હૈ, જો હમારી જો પંપલેટ હૈ ઇસમે હમ ઓકે હૈ. એક બાર હમ સબ બુદ્ધિજીવી લોકો કો એકત્રિત કરના ચાહતે પૂરે ભારત કે 729 જિલ્લે હૈ, હર જિલ્લે સે 10 લોકો કો હમ જો જીનિયસ હૈ અલગ અલગ ફિલ્ડ સે ઉન લોકો કો હમ યહાં પે જોડને કા કામ કર રહે હૈ.
7,300 लोगों की पूरी टीम बनेगी, 729 जिलों में से 10 लोग जुड़ेंगे, 7,300 लोगों की जिस दिन पूरी टीम बनेगी उस दिन, ये हमने पीछे लिखा है, 20 फरवरी 2020 को एक मेगा जीनियस समिट होगा। 20 फरवरी 2020 को हमारा 3 साल का एजेंडा एकदम तय, 2019 में महायज्ञ करके अपने गुजरात की धरती पे हो जाए, ये भी अपने बुद्धिजीवियों की टीम है। यहाँ पे कोई व्यक्ति विशेष काम नहीं कर रहा, इस टीम में किसी व्यक्ति विशेष को प्रमोट नहीं किया जा रहा है। 2019 को महायज्ञ होने जा रहा है 11,008 कुंडिया, जो आपको और बता दूं, बिकॉज आपके मीडिया के माध्यम से आम जनता को भी मालूम पड़े, ये जो 11,008 कुंडिया जो महायज्ञ होने जा रहा है, ये प्रकृति के लिए, ये जो एनवायरमेंट हो रहा है, इन सब के लिए काफ़ी विशेष रखते हुए उद्देश्य को इसको रखा हमने। फिर 20 फरवरी 2020 को मेगा जीनियस समिट है, और उसके आगे 2021 में हमारा अमृत क्रांति करके दूध के ऊपर पूरा क्रांति वाला एक कार्य, तो 3 साल का शेड्यूल ऑलरेडी फिक्स है। हर 6 महीने में हमारी अलग अलग स्टेट में अधिवेशन होना है, गोल्ड में सम्मेलन, यहाँ पे कोई ऊंचा कोई नीचा नहीं, हर संस्था का पिलर वो सब बराबर है, अपनी अपनी बात रखते हैं। यहाँ पे संत आया, IPS आए, बड़े लीडर आए, कोई भी है, एक लेखक आया, मैं तो ये कहता हूँ एक कृषक है, एक किसान है, जो टैलेंट है उसमें वो भी जीनियस है, एक छोटा बच्चा है जो कोटिल्य था वो भी जीनियस है। यहाँ पे उम्र से, जाति से, उसके एजुकेशन से, कोई बोलता है इंग्लिश बोलता है वही जीनियस है, नहीं, वो किसी भी भाषा में बात करे जीनियस जीनियस होता है। ओके सर, और बताइए। हाँ, इस सम्मेलन की शुरुआत अभी, हमारा नेक्स्ट सम्मेलन है 28 और 29 दिसंबर को दिल्ली में, जो हर साल दिसंबर में दिल्ली में होगा, और जुलाई महीने में जो होगा वो अलग अलग स्टेट में होगा पूरे भारत के। तो आज सिवाय बुद्धिजीवी संघ ना राष्ट्रीय महासचिव कल्याण सिंह चंपावते आ संस्था ना काम अने कया कया विषय पर तमाम बुद्धिजीवियों काम करशे अने आ संघ नो मुख्य उद्देश्य शू छे ते विषय मीडिया मित्रों ने जणाव्यु हतु। डॉक्टर कल्याण सिंह चंपावत, महासचिव भारतीय बुद्धिजीवी संघ, जिनको हम इंग्लिश में जीनियस क्लब ऑफ इंडिया बोलते हैं। हमारा लक्ष्य हर जिले से कम 10 बुद्धिजीवियों को जोड़ना है, जिसमें राजकीय, सामाजिक, धार्मिक, आध्यात्मिक, रमत जगत, फिल्म जगत, कला, संगीत और सांस्कृतिक हर क्षेत्र के जो लोगों ने राष्ट्र के लिए कुछ ऐसा काम किया कि जिनका नाम राज्य और राष्ट्रीय स्तर पे है, ऐसे लोगों को हम इकट्ठा करके एक मंच पे 7,000 लोग इकट्ठे करने जा रहे हैं। अभी हमारे साथ 500 से ज़्यादा लोग जुड़ चुके हैं, हर क्षेत्र में जिन्होंने निष्ठा से, राष्ट्रभक्ति से काम किया है। हमारा काम भारत देश को अंतर्राष्ट्रीय फलक पे विश्व गुरु और महासत्ता बनाना है। हम देख रहे हैं राजनीति में हर तरह के लोग जाते हैं, पर हमारे यहाँ जो लोग जुड़ने वाले हैं वो पॉलिसी बनाएंगे, वही नीतियाँ बनाएंगे। हर राज्य और केंद्र सरकार में हम बुद्धिजीवी संघ के जरिए जो प्रजालक्षी और राष्ट्रलक्षी योजनाएं उनको भेजेंगे। यहाँ समान तक समान न्याय की बात रहेगी, कोई जातिवाद, ज्ञातिवाद, धर्मवाद, प्रांतवाद और विस्तारवाद नहीं चलेगा। एक ही धर्म राष्ट्र धर्म, एक ही धर्म मानव धर्म, और बुद्धिजीवी मिलके एक राष्ट्र को अखंडित और उत्तम बनाने के लिए, विश्व फलक में नामना करने के लिए, भारत देश यशमान कीर्ति प्रतिष्ठा प्राप्त करे, इसके लिए सब बुद्धिजीवी एक मंच पे काम करेंगे। नहीं, बिल्कुल ये सरकार नहीं है, ये बिल्कुल बिन पॉलिटिकली जीनियस क्लब ऑफ इंडिया है, पर हम स्टेट और केंद्र सरकार को हम जो नीतियाँ बनाएंगे जो प्रजालक्षी होगी, सर्व समाज को उपयोगी होगी और भारत राष्ट्र के उत्थान के लिए होगी, ऐसी नीतियाँ बना के हम हर राज्य और केंद्र सरकार को भेजेंगे। उसका अमल होने से पूरे भारत राष्ट्र का नाम विश्व में बनेगा। कैमरामैन अरुण सेन साथे शिवम मेवाड़ा, NS गुजरात न्यूज़, अहमदाबाद।
અમદાવાદમાં રવિવારના રોજ કાંકરિયાના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે એક ફિટનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જુદી જુદી રમતોના બાળકો કે જેમણે ઉચ્ચ લેવલ સારું પ્રદર્શન કર્યું હોય તેના સિવાય ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ અને યુથ અફેર અને સ્પોર્ટ મિનિસ્ટર રાજ્યવર્ધન રાઠોડે હાજરી આપી ફિટનેસ અંગે જાગૃતિ આપી હતી અને ભારતમાં રમત ગમત વધારે આગળ આવે તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. અમદાવાદમાં રવિવારના રોજ કાંકરિયાના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે એક ફિટનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જુદી જુદી રમતોના બાળકો કે જેમણે ઉચ્ચ લેવલે સારું પ્રદર્શન કર્યું હોય તેના સિવાય ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ અને યુથ અફેર અને સ્પોર્ટ મિનિસ્ટર રાજ્યવર્ધન રાઠોડે હાજરી આપી ફિટનેસ અંગે જાગૃતિ આપી હતી અને ભારતમાં રમતગમત ક્ષેત્રે ખેલાડીઓ તથા નાની ઉંમરથી જ રમતગમત અંગે પ્રોત્સાહન મળે તે માટે ફિટનેસ અંગે માહિતી આપી હતી અને આજના સમયમાં બધી જ રમતોને પ્રાધાન્ય અપાય છે તે ખરેખર સાચી વાત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ફિટનેસ અંગે જાણ થાય તે માટે એક એપ્લિકેશન પણ જાહેર કરાશે, જેમાં ખેલાડીઓની ફિટનેસ અંગે તેઓ જાણી શકશે, જેમાં મોટી સંખ્યામાં રમતવીરોનો સમાવેશ થશે. આ કાર્યક્રમમાં ગુજરાતના ખેલ મંત્રી ઈશ્વરસિંહજી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. અભી કુછ દિન પહેલે હિમા દાસને પૂરે દેશ કો પ્રેરિત કરા અપની દોડ સે ઓર કિસ તરહ સે ભારત કે જો નૌજવાન હૈ વો પૂરે વિશ્વ કે ઉપર અપના દબદબા બના સકતે હૈ ઉસકા એક ઉદાહરણ દિયા ઉન્હોને ચેમ્પિયનશિપ કે અંદર. એસી પ્રતિભાઓ કો હમે ઓર દેખના ઓર ઢૂંઢના હૈ તાકિ પહેલે ભી હિમા દાસ જૈસી ખેલાડી રહી હોંગી, લેકિન અગર ઉનકા સિલેક્શન કા સિસ્ટમ, ઉનકો ઢૂંઢને કા સિસ્ટમ અગર સહી ના હો તો વો ખેલો સે વંચિત રહે જાતી હૈ. એક ઇસ તરહ કા સિસ્ટમ હમ ડેવલપ કર રહે હૈ જલ્દ હી, જિસમે મોબાઈલ એપ્લિકેશન હોગી ઓર ઉસકે અંદર બેસિક ટેસ્ટ હોંગે, ઉન ટેસ્ટ કો માતા પિતા કરવા પાએંગે, સ્કૂલ્સ કરવા પાએંગે ઓર ઉનસે ફિર હમ ટેલેન્ટ ઢૂંઢ કર કરોડો લોગો કા ટેસ્ટ કરકે ઉસકો નેરો ડાઉન કરકે 20,000 ફિર 10,000 ફિર 5,000 ફિર 1,000 ખેલાડીઓ તક લેકે જાયેંગે ઓર યે હોગા 9 સાલ ઓર 10 સાલ કી ઉમર મે હર સ્કૂલ કે અંદર. આજ સ્કૂલ બાત કરતે હૈ કે ઇસ તરહ સે વો પઢાઈ મે બહોત અચ્છા કર રહે હૈ, અચ્છી બાત હૈ, લેકિન સ્કૂલ અબ આને વાલે સમય મે અગર અપના ફિટનેસ કિતના સ્કૂલ ફિટ હૈ ઉસકે ઉપર ભી અગર ધ્યાન દે તો મારી આને વાલી પીઢી જ્યાદા કોન્ફિડન્ટ હોગી, જ્યાદા ઉનમે આત્મવિશ્વાસ હોગા ઓર જ્યાદા મજબૂત ભારત બના પાએંગે. જિસ તરહ સે બાત દેખીએ, જીતના ભી સ્કૂલ કા જો ડેવલપમેન્ટ હોતા હૈ વો ઉસકી પોલિસી બનતી હૈ, રાજ્ય સરકાર બનાતી હૈ, ઉસ પોલિસીસ કે અંદર ખેલ મેદાન જરૂર હોના ચાહીએ, લેકિન સાથ સાથ સ્પેશલાઇઝ ગ્રાઉન્ડ્સ ભી હોને જરૂરી હૈ. જહાં પર આપ દેખીએ જિસ તરહ સે આજ લીગ્સ શરૂ હો રહી હૈ, ઉન લીગ્સ કે અંદર યે સિર્ફ ભારત મે નહીં, યે વિદેશ મે ભી, દૂસરે દેશો મે ભી હોતી હૈ લીગ્સ. ઉસમે એક સેન્સ ઓફ આઇડેન્ટિટી હોતી હૈ, યે હમારી ટીમ હૈ, યે અહેમદાબાદ કી ટીમ હૈ, યા યે કોચી કી ટીમ હૈ, તો યે સેન્સ ઓફ આઇડેન્ટિટી ડેવલપ કરના બહોત જરૂરી હૈ. ઇસ તરહ કે મુકાબલે હોને બહોત જરૂરી હૈ, અલગ અલગ મંચ દેના બહોત જરૂરી હૈ. આપ જૈસે ભારત સરકાર ને મંચ દિયા ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ કા, તો પહેલી બાર હૈ કે સ્કૂલ કે લેવલ કે બચ્ચો કે લીએ ઇતના ઊંચે લેવલ કા અંતરરાષ્ટ્રીય લેવલ કા એક મંચ દિયા, લેકિન સિર્ફ વો મંચ કાફી નહીં હૈ. આપ જો સુનને વાલે હૈ જો મહોલ્લો કે અંદર અગર આપ મુકાબલે નહીં કરાઓગે કમ ઉમર મે તો વો બડે મંચ તક કૈસે પહોંચેંગે. તો હર મંચ જરૂરી હૈ, સ્કૂલ કે અંદર હોના ચાહીએ, મહોલ્લો મે હોના ચાહીએ, ગાંવ કે અંદર હોના ચાહીએ, સબકો ઇસમે ભાગીદાર બનના બહોત જરૂરી હૈ. કેમેરામેન અરુણ સેન સાથે શિવમ મેવાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં શાહીબાગ ખાતે રૂલ ઓફ લો સોસાયટી દ્વારા એક એજ્યુકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં શિક્ષણને લગતા પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને તેમાં કેવા સુધારાની જરૂર છે તે વિશે વાત કરી હતી. આ સેમિનારમાં માનનીય પૂર્વ જસ્ટિસ એસ એમ સોનીએ હાજરી પણ આપી હતી. અમદાવાદમાં શાહીબાગ ખાતે રૂલ ઓફ લો સોસાયટી દ્વારા એક એજ્યુકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં શિક્ષણને લગતા પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને તેમાં કેવા સુધારાની જરૂર છે તે વિશે વાત કરી હતી. આ સેમિનારમાં માનનીય પૂર્વ જસ્ટિસ એસ એમ સોનીએ હાજરી આપી હતી. તો આ સંદર્ભે ડૉક્ટર સુરેન્દ્રપાલ સિંઘે જણાવ્યું હતું કે રૂલ ઓફ લો સોસાયટી એક એનજીઓ છે જે ગરીબો અને પછાત વર્ગના ઉત્થાન માટે કામ કરશે. તે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સિવાય સમાજમાં જે દૂષણો ચાલે છે તેના વિરુદ્ધ પણ કામ કરીશું અને સમાજને ઉપયોગી થાય તેવા વિષયો પર કામ કરશે. રૂલ ઓફ લો સોસાયટી
એક અમે એનજીઓ બનાવી છે ભારત વર્ષની અંદર, જે પૂરા હિન્દુસ્તાનમાં, પૂરા ભારત વર્ષમાં જે ડાઉન ટ્રોડન છે, જે હેબ નોટ્સ છે, જે બિલકુલ પછાત લોકો છે અને આદિવાસીઓ દલિતોમાં અમે જઈને એમના ઉત્થાન માટે કામ કરીએ છીએ. અને બીજું જે અમારું કામ છે એ છે કે જે આપણે બંધારણ બનાવ્યું છે ભારત વર્ષમાં, જે બંધારણ છે, બંધારણના રૂપે દેશની અંદર શાસન ચાલવું જોઈએ. અને જે બંધારણની અંદર જે ત્રણ વ્યવસ્થા આપવામાં આવેલી છે, આપણી વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા, એ ત્રણેય પોતાની મર્યાદામાં રહીને એકોર્ડિંગ ટુ રૂલ જે શાસન કરે એ અમારો મુખ્ય ધ્યેય છે. આજની પરિસ્થિતિમાં અમે સમાજની અંદર જે દૂષણો ચાલે છે એ દૂષણોની ખિલાફ પણ લોકોની અંદર જનજાગૃતિ અભિયાન ચલાવીએ છીએ અને અવારનવાર આવા પ્રોગ્રામ કરીને સમાજને ઉપયોગી થાય એવા વિષયો ઉપર અમે ચર્ચા અને નિષ્ણાત લોકોને બોલાવીને એમનું પ્રવચન કરાવીએ છીએ, જેથી સોસાયટીમાં જાગૃતિ આવે અને એક વૈચારિક જાગૃતિ આવે, લોકો સમજતા થાય. જેમ કે આજનો જો વિષય છે અમે રાખ્યું છે સ્કૂલ એજ્યુકેશન, એ સ્કૂલ એજ્યુકેશન જે એનો બેઝિક છે. ઘણા લોકોનો ખ્યાલ નહીં હોય કે ભારત વર્ષની અંદર આજથી 300 વર્ષ પહેલાં સ્કૂલ નામની કોઈ સંસ્થા જ નથી, પાઠશાળાઓ નથી. આ જે સંસ્થાઓ છે અંગ્રેજો આવ્યા પછી થઈ, 1830માં એના માટે એ લોકોએ એક સ્ટ્રક્ચર બનાવ્યું અને 1920માં કાયદેસર એ લોકોએ બડી બડી ઇન્સ્ટિટ્યૂટ બનાવી અને સ્કૂલોની અને કોલેજોની સ્થાપના કરી. પણ આજની જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થા કેવી છે, કેવી હોવી જોઈએ અને એની અંદર શું ખામીઓ છે, શું સુધારાઓ હોવા જોઈએ એ વિચાર કરીને અમે એ સ્કૂલ એજ્યુકેશન ઉપર રાખ્યું છે. કારણ કે અત્યારે આપ જોતા હશો કે બાળક 3 વર્ષના હોય છતાં પણ એને લોકો સ્કૂલમાં મોકલતા હોય છે, તો એના માટે ઉંમર કેવી હોવી જોઈએ અને આજનું જે શિક્ષણ છે એ શિક્ષણ કેવા હોવા જોઈએ. જ્યારે આ 2014ની અંદર આ નવી સરકાર આવી, એ લોકોએ મારી દૃષ્ટિએ બહુ સારું કામ કર્યું અને એ કામ કર્યું કે જે આ પહેલાં એજ્યુકેશન આપતા હતા એમાં એ લોકોએ વોકેશનલ એજ્યુકેશન લાવ્યા, એટલે વ્યવસાયલક્ષી, કે કોઈ પણ વ્યક્તિ બેરોજગાર ના રહે. જો એનું સારી રીતે અમલમાં મૂકવામાં આવે તો હું, મારું એવું માનવું છે કે આ બેરોજગારી જે શિક્ષિત નવયુવાન બેરોજગારો છે એ એના અંદર ખાસી એવી કમી આવશે એવું મારું પોતાનું માનવું છે. અને આ વિષયને અનુરૂપ જે અમારા ગેસ્ટ સ્પીકર છે અમારા અભિષેક મહેશ્વરીજી, એ પોતે પણ નિષ્ણાત છે અને એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, જેના વિશે મારે કંઈ બહુ બોલવું નથી, આખા હિન્દુસ્તાનમાં એ પ્રખ્યાત છે. અને અમારા જે આજના ચીફ ગેસ્ટ છે જસ્ટિસ SM સોની સાહેબ, તેઓ ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ રહી ચૂક્યા છે અને ગુજરાતના પ્રથમ લોકાયુક્તના પદને શોભાયમાન કર્યું છે. તો હવે આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના અનુરૂપ હું અભિષેકજીને કહીશ કે એ સ્કૂલ એજ્યુકેશન વિશે જે અમારો પ્રોગ્રામ છે એને અનુરૂપ એ આપને માહિતગાર કરશે અને એ કદાચ ગુજરાતી નહીં બોલી શકે. અને એના પછી અમારા જસ્ટિસ સાહેબ છે, જે રૂલ ઓફ લા સોસાયટી છે, તો જે મેન એનું છે, જે એનું કોન્સેપ્ટ છે એ આપને સામે મૂકશે. કેમેરામેન અરુણ સિંહ સાથે શિવમ મેવાડા, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, તો લઈએ એક બ્રેક. બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઉભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય, કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી, ગાંધીનગર હાઈવે,
સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર 3824 24. સંપર્ક 7433802178. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं। बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें। अपने और अपने परिवार के सपनों को पूरा करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। बरसात गर्मी के होय पची ठंडी बारे मास साथा पे गोकुल गरगंटी गुणवत्ता मा श्रेष्ठ गरगर मा छे सौथी बेस्ट मेड़वो स्वच्छ ने पौष्टिक लोट नहीं रहे बीजी कोई खोट उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा गरगर नी गृहिणी नी एक ज पसंद गोकुल गरगंटी महाशक्ति एस्टेट विभाग बे एलबी शास्त्री रोड बापूनगर अमदावाद मोबाइल नंबर 9824167879 मोबाइल नंबर 8347593388। नवली नवरात्रि कोने ना गमे, नवरात्रि ने लईने बदाज खूबज एक्साइटेड होय छे, परंतु बदाने कन्फ्यूजन पण हशे। नवा नवा स्टेप्स आवी रह्या छे, नवरात्रि मां शू थशे शू नहीं, मने गरबा आवडशे के नहीं। બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે। તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ, તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9793343409। સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે। આપની રાશિ, આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી। કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર। ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ। લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો। વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ તો રાજ્યભરમાં 32 જિલ્લાના 212 તાલુકામાં મેઘરાજાનું આગમન થયું છે। જૂનાગઢના માળિયા તાલુકામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ગુજરાત રાજ્યમાં 32 જિલ્લાના 212 તાલુકામાં મેઘરાજાની મહેર થઈ છે। જૂનાગઢના માળિયા તાલુકામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। માળિયા તાલુકામાં 24 કલાકમાં 15.56 ઇંચ વરસાદ ખાબક્યો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તે સિવાય ભરૂચના જંબુસર પંથકમાં ધોધમાર વરસાદ સાથે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ગોધરા, હાલોલ શહેર સહિતના પંથકમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ભાવનગરના
ગારિયાધારમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાનું ધામડેજ બંદર બેટમાં ફેર આવતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદમાં ઓલપાડમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ વચ્ચે ડાંગરની રોપણી કરવામાં આવી રહી છે. નવસારી, વલસાડ અને સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સુરતના પાંડેસરા, કતાર ગામ, ડભોલીના નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વલસાડના કાશ્મીરા નગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. વેરાવળ અને સોમનાથ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. શરૂઆતી વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદે પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓ પોકળ સાબિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. આડા સંબંધોનો વધુ એક કરુણ અંજામ જામનગર શહેરમાં જોવા મળ્યો હતો. હત્યા અને અકસ્માતમાં ખપાવવાનો વધુ એક પ્રયાસ થયો હતો. મન્નાના ભત્રીજાની ફરિયાદના આધારે સીટીસી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. આડા સંબંધોનો વધુ એક કરુણ અંજામ જામનગર શહેરમાં જોવા મળ્યો છે. ઘટનાની મળતી વિગતો મુજબ જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને રસોઈયા તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા નટુભાઈ થાનકી નામના 48 વર્ષીય આધેરની કરુણાપણે હત્યાને અંજામ આપવામાં આવતા પોશ વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી. નટુભાઈની પત્ની મંજુલાબેનને દેવાણંદ આહિર સાથે છેલ્લા કેટલાય સમયથી આળા સંબંધો હતા અને દેવાણંદ અને મંજુલા વચ્ચે પ્રેમ આ ઉંમરે પર પાંગર્યો હતો. તેથી તકનો લાભ લઈને મંજુલા અને દેવાણંદ બંને એ સાથે મળીને નટુભાઈને કોઈ પણ બોઠાદ પદાર્થનો ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. નટુભાઈના ભત્રીજાની ફરિયાદના આધારે સીટીસી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જામનગર શહેર સીટીસી પોલીસ સ્ટેશનના કામદાર કોલોનીમાં 48 વર્ષના એક પુરુષનું મર્ડર થયેલ હોય એ અનુસંધાને એના ભત્રીજાની ફરિયાદ લઈ સીટીસી પોલીસ સ્ટેશને આઈપીસી 302-120B મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી માર્કંડે સાહેબે આગળ હાથ ધરેલી છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન મર્ડર મરનારની પત્ની અને તેના પ્રેમીએ સાથે મળી અને ખૂનને અંજામ આપેલો હોય એવું જણાય છે. હા, શરૂઆતમાં એની પત્ની દ્વારા સગા સંબંધીઓને જે બોલાવીને એ રીતે જ બ્રીફ કરવામાં આવ્યું હતું કે સીડી ઉપરથી પડી ગયા છે, પરંતુ મરનારની ડેડ બોડી તેમજ બીજી વિગતવારના પૂછપરછના અંતે મન્નાની પત્ની અને એના પ્રેમીએ જ સાથે મળી મૃત્યુને અંજામ આપ્યો છે. કેવા હથિયારથી હત્યા કરવામાં આવી છે એ અંગે તપાસ ચાલુ છે. આરોપી પકડાયા પછી ખ્યાલ આવે. ના, હાલ કોઈ ઈસમની ધરપકડ કરવામાં આવેલ નથી. નટુભાઈ થાનકીની હત્યાને તેની જ પત્ની અને પ્રેમીએ અંજામ આપ્યા બાદ પોલીસની પકડમાંથી છૂટવા માટે પત્ની મંજુલાએ સગા સંબંધીઓને તેના પતિ નટુભાઈ સીડી પરથી પટકાવી જતા મોત નિપજ્યું હોવાનું રટણ કરી અને આ હત્યાના બનાવને અકસ્માત બનાવવામાં ખપાવી દેવાની પણ ચાલ રમી હતી. પણ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં બનાવ હત્યાનો હોવાનું સામે આવતા પોલીસે એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. અનિલ ગોહિલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. બનાસકાંઠામાં મેઘરાજાએ મોડે મોડે એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને લોકોએ પહેલા વરસાદનો આનંદ માણ્યો હતો. ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા અને મેઘરાજાની વધામણી કરી હતી. ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી તો કરી હતી, પરંતુ વરસાદ ન આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા અને ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા હતા. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના નાનેરા, થરાદ જેવા અનેક તાલુકાઓમાં મેઘરાજાએ એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા અને મેઘરાજાની વધામણી કરી હતી. ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી તો કરી હતી, પરંતુ વરસાદ ન આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા અને પોતાના પાક નિષ્ફળ જવાના ઓરે હતો. પરંતુ મેઘરાજાએ મોડે મોડે એન્ટ્રી કરતા ખેડૂતોના ખેતર પાણીથી ઉભરાવા લાગ્યા હતા. ત્યારે શહેરી વિસ્તારોમાં પણ વરસાદને લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ પહેલા વરસાદનો આનંદ માણ્યો હતો. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.
અગસરા પાસેના ખીજડીયાથી શિલાળા રોડ પર ભારે વરસાદ તૂટી પડતા વાહન વ્યવહાર બંધ થતા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ ઉપર અસર થયેલ છે, ત્યારે રોડ રિપેરિંગ ન થતા ગામ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખીજડીયાથી શિલાળા રોડ પર ભારે વરસાદ તૂટી પડતા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાલ ગામે વાહન વ્યવહાર સદંતર બંધ હોવાથી વિદ્યાર્થીઓને પણ શિક્ષણ પર અસર પડી રહી છે, ત્યારે એવા નિર્ભર તંત્રના વાંકે ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સરપંચ દ્વારા તાત્કાલિક સરકારી તંત્રને જાણ કર્યું છે. ખીજડીયાના ઉપસરપંચ ભૈલુભાઈ વાળાએ જણાવ્યું હતું. અશોક મળવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. હાલના બુલેટિનમાં બસ આટલું જ. જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.